ધોરણ બાર વિષય એસપી આપણે બીજું ચેપ્ટર સમજતા પહેલા નોટિસ અને પરિપત્ર સમજ્યા પછી આપણે કર્મચારી વિષય પત્ર સમજ્યા એમાં શું સમજ્યા તો બઢતી અને બદલી સમજ્યા હવે એની પછી આવે છે કે બદલી નો અર્થ શું થાય છે તો આપણે ત્યાં બઢતીમાં શું કરતો હતો કર્મચારી નો ઊંચા હોદ્દો તરફ લઈ જતો હતો બદલીમાં આપણે ઊંચા હોદ્દો તરફ નથી લઈ જતો પણ તે એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકી પડે છે ટ્રાન્સફર કરીએ છીએ કર્મચારી સંચાલક કાળે કર્મચારીને મેળવવાનું તેઓને ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારી સોંપણી કરવાનું હોય છે કર્મચારી સંચાલન જે કર્મચારીનું સંચાલન હતું કર્મચારી ક્યાં કેટલા કર્મચારીની શું છે જરૂર છે તો તે કર્મચારી મેળવવાનું એટલે કે કર્મચારીને આપણે લેવાના કરવામાં આવે બદલી કરવામાં આવે
निकालो थोड़ा देखी सो था परिचित नहीं है वही बटे रिपोर्ट निकाल कर नहीं आवी गई थी खबर छे सोच पर सतना था बस मके हम के छे ना के रिपोर्ट हम के छे ये व्यक्ति ना रिपोर्ट निकाल कर नहीं थी पर सो था परिचित था ओतना कौशल का उपयोग ने संस्था में सर्व विकास माटे करी सो के आ अपगत घटना तथा नौकरी अन्य शर्तों में कोई पर प्रकार का फेरफार लागू पड़ से नहीं तेरी पर नोंद ले पगार जोड़ एज रहे से सबको पड़सू रहे से एज रहे से फक्त तमे वहीवटी विभाग ना सीनियर क्लर्क में कि तमे क्या जाओ छो तो नाणाकीय विभाग ना सीनियर क्लर्क में जाओ छो आ तो बंदी की जान करतो पत्र एना पछी आवे छे अकस तमे बढ़ती जोई अने पछी बंदी जोई बढ़ती नो ऊपर ना जाओ बंदी में सेम पक्ष रहे था अकस रे ध्यान नु नीचे ना होदा तरफ जो हो तो संस्थाना कर्मचारी की कार्यपद्धति ने व्यवहार ने वेतन की देखरेख राखनी ते पण एक महत्वपूर्ण पासू छे जारे कोई कर्मचारी પોતાનો હોદ્દો અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે તે કર્મચારીને તેના વર્ગમાં હોદ્દા પરથી નીચેના હોદ્દા તરફ મૂકવામાં આવે છે તેના હોદ્દા અનુસાર કરે ન કરી શકે તેને નીચેના હોદ્દા તરફ કરવામાં આવે મૂકવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે અપકર્ષ કહેવામાં આવે છે અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ તથા સત્તા અને પ્રતિષ્ઠાની જવાબદારી વસૂલ થાય છે ઘટાડો થાય છે અપકર્ષ અંગેના સંજોગો કર્મચારી વારંવાર જાણ કરવા છતાં પ્રતિની ફરજમાં બેદરકારી દર્શાવે એ ઘણીવાર કામ કર્યો પણ કોઈ ફરજ દિવાળતો હોય ને કર્મચારીની કાર્યક્ષમતામાં સતત શું થતો હોય ઘટાડો થતો હોય કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ શું કરવામાં આવી હોય આચરવામાં આવી હોય કોઈ કર્મચારી વારંવાર શું કરે શિસ્ત ભંગ કરે જે નિયમિત પગલાઓ છે ન ભરે એના ઊંડા પગલા લેવા તો ત્યારે તેને શું કરવામાં આવે અપકર્ષ તરફ લઈ જવામાં આવે અપકર્ષ અંગેના પગલા લેવા માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવી છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે કે કયા સંજોગોમાં તેને શું કરવામાં આવ્યું છે અપકર્ષ તરફ લઈ જવામાં આવ્યો છે ગેરરીત અને ગેરરીતિ નિયમન અંગે શરૂ થયેલા તપાસનું પરિણામ બાદ આખરી ન્યાય લેવાશે તેવો પત્રમાં જણાવવું જોઈએ એટલે કે તમારો અપકર્ષ ભરવાનો ગેરરીત અને ગેરપગલા છે તમે જે કાર્ય કર્યું છે એનો આખરી ન્યાય આવશે ને તમે એ માટે દોષિત છો ત્યાર બાદ તમને શું કરવામાં આવશે અપકર્ષ તરફ લેવામાં આવશે તેના બદલામાં પગાર ધોરણ ભાડા ભથ્થા અને સવલત અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ અપકર્ષ પત્રમાં અને અપકર્ષ અંગેના પત્ર અપ્રિય કુંડલો હોય છે તે આવશ્યક હોય તેવું છે આ કોઈને નીચેના હોદ્દા તરફ મૂકવાનો હોય કોઈને ગમતું હોય તો એ અપ્રિય કુંડલો છે છતાંય પણ શું છે તે આવશ્યક છે એના પછી આવે છે અપકર્ષ અંગેનો નમૂનાનો પત્ર વીરભદ્ર એસ્ટેશન હાઉસ નીચલા પગાર ધોરણ મૂકવા બાબત તારીખ 11/2017 ના આપણે તાત્કાલિક અસરથી સીનિયર એકાઉન્ટના હોદ્દા ઉપરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટના હોદ્દા તરફ કરવામાં આવે છે તો કોમાં આવે છે સીનિયર એકાઉન્ટમાંથી કોને તો જુનિયર એકાઉન્ટ તરીકે શું કરવામાં આવે છે તમને મોકલવામાં આવે છે આ સૂચનાનું તમને 17 શું કરવાનું રહેશે પાલન કરવાનું રહેશે સીધી જ આપણે કહેતી છે કે 10 તારીખે પત્રમાંથી છે 11 તારીખે તમે શું છો જુનિયર હોદ્દા તરફ શું થશો જયા જવા છો છેલ્લા કેટલા સમયથી આપ આપણા સિનિયર એકાઉન્ટની પદની ગરિમાને શું પહોંચાડો છો નુકસાન પહોંચાડો છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીને ધ્યાનમાં આવી આ અંગેની પ્રાથમિક પુરાવો પણ પ્રાપ્ત થયા જેના સંદર્ભે 8/2017 ના પત્ર દ્વારા આપને ધ્યાન દોરવામાં પણ આવ્યું એ કારણે જણાવી દીધું કે તમે જે કાર્ય કરો છો એ શું કરતા હતા વેપારના વિભાગની ગરિમાને નુકસાન પહોંચાડતા હતા કે નાણાકીય લેવડ દેવડમાં ગરબડ કરતા હતા એકવાર શું કરવામાં આવ્યું પુરાવા સાથે તેને 8/2017 ધ્યાન દોરવામાં આવ્યું એને જાણ કરવામાં આવી પરંતુ આપણા તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં મેં કોઈ નથી કર્યું કે શું કાંઈ કોઈ સ્પષ્ટતા થઈ આ બાબતને ગેરશિસ્ત ગણી અને સંસ્થાના વિવિધ વિભાગે શિક્ષાત્મક પગલા રૂપે તમને નીચલા હોદ્દા તરફ પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે શિક્ષાત્મક પગલું છે અપકર્ષ તે તેનાથી વાકેફ થશો આ પત્ર દ્વારા આપને સુધારવાની તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ છતાં જો આપના કાર્યમાં જો કોઈ પણ પ્રકારનો અકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને નોકરીની ફરજ મુક્ત કરવાની અપેક્ષિત સત્તા સંબંધિત સત્તા ધરાવે છે અત્યારે તમને એક મૂકવા આપવામાં આવ્યો કે તમને નીચલા હોય તરફ મૂકવા આવ્યો છતાં પણ તમારે શું નહીં કરો કોઈ સુધાર કરવાનો નહીં કરો તો છેલ્લા પગલા સ્વરૂપે તમને નોકરીની સમાપ્તિની એ સત્તા પણ કંપની પાસે છે આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ નિતરણ કરી શકો છો આ વિશે તમને કોઈ ભાન થવું હોય તો નિતરણ આયોગને ખુલાસો કરી શકો છો આપનો વિશ્વાસ છો તો આ તો અપકર્ષ અંગેનો પત્ર એના પછી આવે છે નોકરીની સમાપ્તિ સામાન્ય રીતે હું શું તો નોકરી પૂરી કરવા માંગુ છું પણ મને નોકરી કરવી નથી તો એ અંગે કંપનીને જાણ કરતી આપણે શું લખીએ છીએ પત્ર લખીએ છીએ સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર નોકરી સમાપ્તિ અંગેની શરત
સંસ્થાઓનું શું કરતી હોય વિચાર કરતી હોય છે ને આ દિવસે તમારા ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી સંસ્થાઓ છે થતો હોય છે પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીની કરેલી સ્પષ્ટ યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લે છે કર્મચારી અવારનવાર પત્ર વ્યક્તિ હોય છે પરંતુ એની સ્પષ્ટ યોગ્ય ન લાગે ત્યારે શું કરતી હોય છે છૂટા કરતી હોય છે કાર્ય ન કર્યા હોય એ સંસ્થાને એના કોઈ પણ ખુલાસા યોગ્ય લાગતા ન હતી ત્યારે સંસ્થા શું કરતી હોય છે અને નોકરીમાંથી છૂટા કરતી હોય છે સંસ્થા કોઈ વિભાગ બંધ કરવાની હોય કોઈ એકમ યાંત્રીકરણ કરવામાં આવ્યું હોય અથવા તો કાર્યક્રમ થતો હોય તો વગેરે જેવી બાબતો માટે કર્મચારીને છૂટા કરતી હોય છે ખાતાકીય સમિતિ કે જે તમારી ગેરરીતે શું કરે છે
છે.